2022 માં ગુજરાતમાં કોની સરકાર આવશે તે હવે ગણતરીના કલાકમાં જ તો ખ્યાલ આવી જશે, પણ પ્રથમ અને બીજા તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલમાં ભાજપ વિજય તરફ લાગી ગયું છે. ફરી એકવાર ગુજરાતમાં ભાજપ શાસનમાં આવી રહ્યું હોવાનું એક્ઝિટ પોલ કહી રહ્યા છે, પરંતુ મતદારોએ આપેલા મત કોની તરફ વળે છે તે હવે જોવાનું રહેશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે લોકો મોંઘવારી બેરોજગારી માટે સરકારથી નારાજ છે. મતદાનનો રિપોર્ટ જોતા લાગે છે કે પરિણામ ખૂબ જ સારું આવશે, કોંગ્રેસ બહુમતી મેળવશે અને 8મી તારીખના પરિણામ પણ ચોંકાવનારા આવશે. તો બીજી બાજુ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આવતીકાલના પરિણામ બાદ કોંગ્રેસની સરકાર બનશે. જો 30મીએ મતદાન થયું હોત તો પરિણામ 100ને પાર થાત, હવે 125 ને પાર થશે. ખૂબ સારું મતદાન થયું છે અને જે રિપોર્ટ મળી રહ્યા છે એ પહેલા ફેઝમાં અને બીજા ફેઝમાં ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસની તરફેણમાં મતદાન થયું હોય એવું સ્પષ્ટ દેખાય છે. લોકોમાં પરિવર્તન માટેની એક લાગણી હતી. જે પ્રશ્નો એ મોંઘવારી હોય, બેરોજગારી હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, આ બધાના સંદર્ભમાં સરકારનો જે અભિગમ રહ્યો એના પ્રત્યે એક નારાજગી સ્પષ્ટપણે લોકોમાં વ્યક્ત થતી હતી. એટલે મને વિશ્વાસ છે કે પરિણામ ખૂબ સારું આવશે અને કોંગ્રેસ બહુમતી સુધી પહોંચશે. આંકડાની ધારણા કરવી, અત્યારે તો બધા 150ની વાતો બીજેપી અને એમના સર્વે અને પોલ્સ ત્યાં સુધીની વાતો કરી રહ્યા છે, પણ એવી કોઈ સ્થિતિ નથી. તમે જ્યારે 8મી તારીખે પરિણામ જોશો તો કદાચ પરિણામો બધા જ માટે ચોંકાવનારા આવશે. જે પ્રકારે પહેલા અને બીજા તબક્કામાં મતદાન થયું છે એ જોક જોતા એવું ચોક્કસ જણાય છે કે અંડર કરંટ કોંગ્રેસ તરફી છે, સમૃદ્ધ અને સુખી ગુજરાત, ખુશહાલ ગુજરાત માટે છે, નવસર્જન ગુજરાત માટે છે, અને એટલા માટે કોંગ્રેસ આ વખતે ચોક્કસપણે સરકાર બનાવશે. જો 30મીએ મતદાન થયું હોત તો 100 આંબી જાત, અને 1 અને 5 ડિસેમ્બરે જે મતદાન થયું છે અને અંડર કરંટ જે પ્રકારે અમે જોઈ રહ્યા છે, કોંગ્રેસ 125 સુધી પહોંચી જશે. કોડીનાના જ્યોતિ ગ્રાઉન્ડ ખાતે હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા કોઈ સમાજની 21 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વખત યોજાયેલા સમૂહ લગ્નમાં વિના